वंदे श्री हरि कृष्ण राज चरणम सर्वेश्वरम स्वामीनम माया पुरुष प्रेरकम कलिमल प्रक्षालकम शांतिदम श्रीशं चाक्षरनायकम् सुखकरं दुखार्णवो द्वारकम् वंदे कारणकारणं वृषसुतं मुक्ति प्रदं धामदं वंदे श्री मुक्तमुनिन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वंदे श्रीनंदकिशोर स्वामी चरणम् श्री पंचसेवाव्रतम् श्री पंचसेवाव्रतम् श्री पंचसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 5 जानुआरी 2021 मंगलवार। लोहेधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहेधाम परिवारना तमाम भक्तजनने मारा हेतथी जय स्वामीनारायण जय स्वामीनारायण। आपणे जोयुं કે મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત જેવી રીતે મત્સ્યગંધાથી કુની કુખે વ્યાસજી અવતર્યા, દાસીની કુખે ભક્ત વિદુર અવતર્યા અને અંજનીની કુખે નૈષ્ઠિક બ્રહ્મચારી હનુમાનજી અવતર્યા, તેવી રીતે આ બ્રહ્માંડમાં
એક ધર્મનું સ્થાપન કરવા, પરબ્રહ્મની પધરામણી કરવા, પરબ્રહ્મના શુભ સંકલ્પથી આનંદરામ વિપ્ર અને રાધાદેવીના ઘરે બાળ મુકુંદાસ નો જન્મ થયો. એ મુકુંદાસ ને લઈ અમરેલી મૂળદાજી મહારાજ પાસે આવ્યા, ત્યાં રહ્યા, એક મહિનો ત્યાં રહ્યા. ત્યાં સુધી આપણે જોયું પછી અમરાપુરથી આનંદરામે ગુરુદેવ પાસેથી રજા લીધી, રાધાદેવીએ પણ રજા લીધી કે ગુરુદેવ આપ આજ્ઞા કરો તો હવે અમે અમરાપુર જઈએ. બધા ત્યાં રાહ જોવે છે. પછી લઈને સંત આશીષ હૃદયમાં સંભરીને સ્વઈશ પાછા આવ્યા અમરાપર ગામ, લેતા લેતા શ્રી હરિનું નામ. ગુરુદેવના રૂડા આશીર્વાદ લઈ, માતા રતનબાઈના રૂડા આશીર્વાદ લઈ અને અમરાપુર પુનઃ પધારે છે. ત્યારે હરખિયા ત્યાંના વાસી હતા જે ઘણા, દીથી ઉદાસી આજ જોઈને મુકુંદાસ વળી સૌના હૃદયમાં હૃદયમાંહી હાશ. ખરું પડ્યું છે આ તે વ્યસન એમ વાણી વદે વૃદ્ધ જન, માતા પણ મુકુંદને જોઈ ગુલતાન મને અતિ હોય. અમરાપુરમાં એ આનંદરામ વિપ્ર અને રાધાદેવી આવ્યા છે અને અમરાપુરના ભક્તજનો નર નારીઓ એ બધા જ ક્યાં આવે છે? બાળ મુકુંદના દર્શન કરવા માટે. બધાને વ્યસન પડી ગયું છે, બધાને પૂછે ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? તો કે સાંભળો, અમે તો રાધાદેવીના જે પુત્ર છે ને એ મુકુંદાસના દર્શન માટે જઈએ છીએ, અમારે એમને રમાડવા છીએ. એને જ્યાં સુધી રમાડીએ નહીં ને ત્યાં સુધી અમને સુખ ના આવે, ઘરનું કામકાજમાં પણ અમને સુખ ના આવે. બધા જ ગામવાસીઓ એ દિવ્ય કુટીર આનંદના વિપ્રના ઘરે, જે મુકુંદાસ છે એ મુકુંદાસને રમાડવા જતા, બધા રમાડવા જતા. તેને ઉર લાગે અતિ વાલા, તેથી આવી ઘરે કાલા વાલા. માતા આપો મને એક વાર ફરી નહીં આવું બીજી વાર. બધા ગામવાસીઓ કેવા લાગ્યા કે માતા સાંભળો, બેન સાંભળો, અમને એક વાર મુકુંદને રમાડવા દો, એક વાર રમાડ દો પછી નહીં અમે આવીએ, એક વાર અમને રમાડવા દો. આમ બધા દર્શન કરવા રમાડવા માટે એ મુકુંદાસને બધા ઉમટી પડ્યા છે કાલા કાલા કાલાવાલા કરવા માટે. એમ એક પછી આવે એક, માતા થાય પરેશાન છેક, પણ જાણે ને પ્રેમની ભૂખ. બધાય એ મુકુંદાસના દર્શન કરવા રમાડવા માટે આવે છે અને પછી કેટલું રાધાદેવી થાકી જાય કે ન થાકી જાય, બધાને આપી આપે ને આખો દિવસને આમ આપે અને પાછું નાના હોય એ મુક્તરાજ, બાળ મુકુંદાસ નાના હોય એટલે આપવાના લેવાના, આપવાના લેવાના, ધ્યાન રાખવાનું પાછું કે ભૂખ તો નથી લાગી ને મારા મુકુંદને, ધ્યાન રાખવું પડે બધું. એટલે એ પણ પરેશાન થઈ ગયા છે, પરંતુ ભાવ જ એટલો બધો હતો ને ગામવાસીઓને મુકુંદ ઉપર, એટલે ભાવને કોણ રોકી શકે? ભાવના કોણ ભૂખ્યા આખી દુનિયા છે. જ્યાં સુધી ભાવમાં
જ્યાં સુધી આપણને કોઈ કાર્યમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ભાવ નથી થયો ને ત્યાં સુધી કાર્ય સારું ના દીપે જોજો. વ્યક્તિ સાથે ભાવ ના બેસે ને તો આપણે લાખ ગણો અંતરાય રે. માટે ઠાકોરજી મહારાજ મોટા સાધુ સાથે આપણે ભાવ રાખો, ભાવ રાખો. રાધા દેવી થાકી જાય છે, પરેશાન થઈ જાય છે કે આખા ગામના લોકો આવે છે, પરંતુ એનાથી પણ રોકતું નથી રહેવાતું, આપી દેવાય છે, આપી દેવાય છે. કારણ કે બધાની એક જ રટ હતી, અમારે મુકુંદાસને રમાડવા છે, રમાડવા છે. નામકરણ એમ થયું અતિ મર્મ ભર્યું મુકુંદ, સુણી હરિખિયા ગામમાં નર નારીના જે વૃંદ. બધા નર નારીઓ પૂછવા લાગ્યા કે રાધા આ બાળકનું નામ શું પાડ્યું, બાળકનું નામ શું પાડ્યું. બધાએ એટલા જાણવા ઉત્સુક હતા કે નામ શું પાડ્યું, નામ શું પાડ્યું. પછી રાધા દેવી કીધું, આનંદ વિપરે કીધું, આપણા બાળનું નામ તો પાડ્યું છે મુકુંદાસ, ગુરુદેવ દેવ નામ પાડ્યું છે. માતા રતનબાઈને સાથે રાખી, એટલે છે ને તમે બધા છે ને મુકુંદ કહીને બોલાવજો અમારા પુત્રને. પછી ગામવાસીઓ બધાય, સગા સંબંધીઓ બધાય, જેમ ચુંબક લોખંડને તાણે એમ છે ને આ નાના બાળ મુકુંદાસ છે ને બધાને ખેંચતા હતા, ખેંચતા હતા, કહેતા હતા, કહેતા હતા. નાના હોય ને ત્યારે રમાડવાની બહુ મજા આવે, ખ્યાલ છે. નાનો છોકરો કેટલું રમાડવાનું મજા આવે, અને આ તો પરબ્રહ્મના સંકલ્પ થયો હોય પરબ્રહ્મને લાવવા માટે. તેને કેટલા બધા રમાડાતા, રમાડવાનું તાંગ હોય, બહુ તાંગ હોય, બહુ તાંગ હોય, બોલે બહુ તાંગ હોય. એવી રીતે બાળક મોટા થાય છે, અને પછી જન્મથી પાંચમા મહિનામાં એકાદશીના દિવસ મુહૂર્તમાં, સારા મુહૂર્તમાં આનંદ અને વિપ્ર એ પૃથ્વી ઉપર પ્રથમવાર બેસાડીને ભૂમિ ઉપવેશન નામનો સંસ્કાર કરાવ્યો. પૃથ્વી પર બેસાડવા પડે ને નાના છોકરાને, શીખવું પડે ને બધું ધીરે ધીરે. તે આનંદામ વિપ્રે પણ એવી રીતે જન્મથી પાંચમા મહિનામાં એકાદશીના દિવસે સારા મુહૂર્તમાં એ પૃથ્વી પર પ્રથમ વખત એને ભૂમિ ઉપવેશન નામનો સંસ્કાર કરાવવામાં આવ્યો. અને આનંદરામ વિપ્રના આ પ્રસંગથી આખા ત્રિલોકીમાં બધી જગ્યાએ વેદ ધ્વનિ અને મંગળ વાજિંત્રોના ધ્વનિ સાથે પૃથ્વી દેવી સહિત વરાહ ભગવાનનું પૂજન કર્યું. આનંદ વિપ્રે એ વિપ્રે પૂજન કર્યું અને આનંદ આનંદ બધી જગ્યાએ છવાઈ ગયો, અને બધાએ તો ઉમટી પડ્યા જોવા માટે કે આજે તો મુકુંદાસે ભૂમિ, મુકુંદાસનો ભૂમિ ઉપવેશન સંસ્કાર કરવામાં આવ્યો. ત્યારબાદ કર્ણવેધન સંસ્કાર કરવામાં આવ્યો, અને પછી થોડાક મહિના પછી દીકરાને જમાડા તો શીખવાડવું પડે કે ના શીખવાડવું પડે, અન્ન મેળવવું પડે કે ના મેળવવું પડે, અન્નપ્રાશન નામનો સંસ્કાર કરવામાં આવ્યો. અન્નપ્રાશન આનંદ વિપ્રયે મંગળ સ્નાન પૂર્વક એ બાળ મુકુંદાસનો અન્નપ્રાશન નામનો સંસ્કાર કરાવ્યો, અને આનંદ વિપ્રે પ્રથમ જ અભ્યુદય કર્મ અર્થાત નાંદી શ્રાદ્ધ કર્મ કર્યું, અને શુચિ નામના અગ્નિદેવની સ્થાપના કરી બ્રહ્માદિકનું પૂજન કર્યું. અને એ મુક્તરાજને ખોળામાં લઈને એ રાધા દેવી ગોદમાં સુખીથી બેઠેલા હતા મુકુંદાસને લઈને, અને ત્યારે એ મુકુંદાસનું મુખ કમળ મંદ મંદ હાસ્યથી પ્રફુલ્લિત હતું. અનેક પ્રકારના અલંકારોથી શોભતા હતા. અને ત્યારે આનંદરામ વિપ્રયે પણ હાથમાં ધારેલી સોનાની સળીથી દહીં ઘી અને મધથી મિશ્રિત કરેલું શુભ અન્ન પ્રીતિપૂર્વક મૌન રહી એ બાળ મુકુંદાસના મોમાં મેલ્યું.
મોમાં મેલું. એન્ડ જ્યારે મોમાં સૌ પ્રથમ વખત અન્ન મેલું ને મુકુંદાસને, ત્યારે બધા જ છે ને આનંદ આનંદ થઈ ગયા. હવે તો અમારા મુકુંદાસ અમારે ઘેર લઈ જવા છે, અમારે જમાડવા છે, અમારે ઘેર લઈ જવા છે, અમારે જમાડવા છે, અમારે ઘેર લઈ જવા છે, અમારે જમાડવા છે. ઈ તે સ્પર્ધા થવા માંડી. કેવા માંડ્યા બધા રાધા દેનો, રાધા કાલે અમારે ઘેરો મુકુંદ નો વારો, માતા કાલે અમારે ઘેરો, માતા કાલે અમારે ઘેરો, એમ ઓલ કેમ તારીખો પડે, મિટિંગો થવા મળે, આખા આખા મહિનાની મિટિંગો હોય, શિડ્યુલ હોય. એમ મુકુંદાસનું છે ને શિડ્યુલ બનાવવા લાગ્યું કે અમારે ઘેર કાલે, કાલે અમારે ઘેર, કાલે અમારે ઘેર, કાલે અમારે ઘેર. રોજ જમવા જાય શું થાય? પણ આ તો અનાદિ મુક્ત રાજ ને, અનાદિ મુક્ત રાજ. એટલે બધા ઉમટી પડ્યા અને વારા પરથી વારા પરથી બધા કહેવા લાગ્યા કે માતા કાલે અમારે ઘેર લેતા આવજો ને, અમે થોડુંક જમાડશું. કાલે અમારે ઘેર લેતા આવજો, અમે થોડુંક જમાડશું. કારણ કે એ મુકુંદાસનું અનેરું આકર્ષણ હતું, આકર્ષણ હતું. કારણ કે રાધા દેવી અને આનંદના વિપ્ર પુત્ર ભાવે એ મુકુંદાસનું પાલન પોષણ કરતા હતા અને બંનેઓને એ મુકુંદાસમાં એટલું બધું બંનેનું મન તલ્લીન થઈ ગયું હતું કે કેમના દિવસ ને રાત જાય છે ને કોઈ પ્રકારનો ખ્યાલ રહેતો નહોતો, કોઈ પણ પ્રકારનો ખ્યાલ નહોતો રહેતો. અને જે કોઈ મનુષ્ય એ અનાદિ મુક્તરાજના દર્શન કરતા ને અને એમના સ્વરૂપને વિશે મન જોડી રાખતા અને એમના હૃદયમાં સાંસારિક વેદના ક્યારેય પ્રવેશી શકતી નહોતી, એવા એમના દર્શન હતા. એવું એમનું ચિત્તનું આકર્ષક હતું. એ બાળ મુકુંદાસનું ચિત્તનું આકર્ષક એટલું બધું હતું, જે કોઈ દર્શન કરવા આવે ને એ બધું જ ભૂલી જાય, બધું જ ભૂલી જાય, બધું જ ભૂલી જાય. અને એ અનાદિ મુક્તરાજમાં એ બાળ મુકુંદાસમાં અતિ પ્રેમથી વિવશ બનેલા એ વયોવૃદ્ધ હોય કે વિદ્વાન પુરુષો હોય, એ પણ પોતાનું વૃદ્ધપણું અને વિદ્વાનપણું વિસારી અને એ મુકુંદાસને રમાડવા લાગતા, રમાડવા લાગતા, રમાડવા લાગતા. અને એ મંગળ મૂર્તિ, એ પરમ ભાગવત મહામુનિ જે અનેકના પાપ નાશ કરે એવા મુકુંદાસ છે ને, અનેક જીવોના કલ્યાણને અર્થે બધાની મનની વૃત્તિ છે ને પોતાના સ્વરૂપમાં ખેંચી લેતા અને એ બાળલીલા કરતા, બાળલીલા કરતા, બાળલીલા કરતા હતા, બાળલીલા કરતા હતા. સ્નેહભાવથી એ મુકુંદાસનું લાલન પાલન કરતી સ્ત્રીઓના મનમાં પોતાના સંબંધી અને પારકાપણાનો ભેદ ક્યારેય ઉદ્ભવતો નહોતો. એવું નહોતા માનતા કે આ તો રાધાનો પુત્ર છે, આપણો ક્યાં છે, એવું નહોતું થતું. બધાને એમ થાય, બધાને એમ થાય, આ તો અમારો પુત્ર છે, મારો પુત્ર છે, મારો પુત્ર છે, મારો પુત્ર છે, મારો પુત્ર છે. આવું ક્યારે થાય? એ ઉચિત આકર્ષક હોય તો જ થાય, તો જ થાય, નકર ના થાય ક્યારે. જ્યાં પોતાની મનની વૃત્તિ, ધારાઓ, વેદનાઓ શમી જતી હોય અને ભગવાનનો રાહ દેખાતો હોય, એનું ચિત્ત કેટલું ગજબનું હશે, કેટલું ગજબનું હશે. એટલે બધાને એવું થવા લાગ્યું, આ તો પુત્ર મારો છે, નથી રાધાનો, આ તો પુત્ર મારો છે. બધાની અનુભૂતિ એવી થતી હતી કે આ તો અમારો પુત્ર છે, અમારો પુત્ર છે. વૃદ્ધ સ્ત્રીઓ પુત્ર ભાવે અને અન્ય સ્ત્રીઓ ભાતૃભાવથી રાત્રિ દિવસ લાલન પાલન કરતી હોવાથી ઘરના કામકાજ પણ બધું ભૂલી જતી. એને ખ્યાલ નતો રહેતો કે અમારે ઘેર જવાનું છે, કે કામકાજ બાકી છે, કે ખેતરે જવાનું છે, બધું જ ભૂલી જતી. નર નારીઓ બધા જ પોતપોતાનું કામ ભૂલી જતા, એટલા બધા તલ્લીન થઈ જતા હતા મુકુંદાસને રમાડવામાં, રમાડવામાં. અને વાત્સલ્ય ભાવથી એ મુકુંદાસને રમાડવા ઈચ્છતી નગરની નારીઓમાં પણ તું નહીં, તું નહીં પણ હું રમાડીશ, આવો પ્રકારનો પ્રેમ કલર થવા લાગ્યો. થાય ને ના થાય?
એક સામાન્ય રીતે એક લૌકિકમાં થાય છે આપણને, ના હોય પાંચ જણા ઉમટી પડે છોકરાને રમાડવા માટે, જે પાંચ છ મહિનાનો છોકરો કે બધાય એના કેમ બધા નાના થઈ જાય, તો આ તો ભાઈ અક્ષરધામના મુક્ત, તો પ્રેમ કલર તો થવાનો ને, બધાય કે તું નહીં હું, તું નહીં હું, તું નહીં હું, તું નહીં હું, બધા જ મુકુંદાસ ને રમાડવા માટે પ્રેમ કલહ કલા લાગે છે, પ્રેમ કલહ કરવા લાગ્યા છે, બધા જ એટલા બધા મુકુંદાસ ને રમાડવામાં તલ્લીન થઈ જતા ને, તો ક્યારે રાધાદેવીની પણ વારો નહોતો આવતો, રાધાદેવીને તો એમ જ હતું મારા હાથમાં તો મુકુંદાસ ખાલી રાત્રે હુવા માટે જ આવે છે, હોય ને રાત્રે હુવા માટે જ આવે છે, કારણ કે મરમાળું સ્વરૂપ છે, આપણે વાત કરી ગયા એનું સ્વરૂપ કેવું હતું, મરમાળું સુહામણું સ્વરૂપ હતું, ચિત્ત આકર્ષક હતું, ચિત્તડાને હરી લેતા હતા, વૃત્તિ ક્ષમી જાતી હતી બધી, એટલે રાધાદેવીને પણ થવા લાગ્યું કે મુકુંદાસ તો મારા હાથમાં નથી આવતા, બસ ખાલી નાહવા માટે સવારે આવે છે અને સવારે પારણામાં પઢાડવા માટે, બસ આખો દિવસ કેમનો ક્યાં જતો રહે છે ને, કે ખ્યાલ જ નથી આવતો, ખ્યાલ નથી આવતો, અને એ બાળ મુકુંદાસ ધીરે ધીરે બાળકને ઉચિત એ રમણીય અને મધુર કાલી કાલી ભાષા બોલતા થયા, કાલી કાલી ભાષા બોલતા થયા, નગરની નારીઓ એ બાળ મુકુંદાસને શીખવાડતા, હે માં હે તાત આ પ્રકાર બોલ બોલવા શીખવતી, હે રામ હે ભગવાન હે માં હે તાત આવું શીખવતી, આવું શીખવતી, આ શીખવાડે છે આપણને કે જ્યારે છોકરો જન્મે ને ત્યારે ઉપવેશન સંસ્કાર રજૂ કરવો જોઈએ, અન્નપ્રાશન સંસ્કાર કરવો જોઈએ, એને આવી રીતે બોલતા શીખવવો જોઈએ, હે ભગવાન હે રામ, એ તો ત્યારે એ પંથમાં હતા એટલે માટે શીખવતા હતા નારીઓ, હે ભગવાન હે માં હે તાત આવું શીખવતી નારીઓ બધી, અને અત્યારે રમાડા મોકલવામાં આવતો શું શીખવામાં આવ્યો ભગત, હે આઈફોન 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 શું શીખવે, આઈફોન 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 સેમસંગ 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 એવું શીખવે, અત્યારે તો બીજા ઘરમાં રમાડવા માટે મુકતા ભય લાગે, સારું લાગે કે ના લાગે, લાગે ને કે સારું એના જેવા ના થઈ જાય, થઈ જાય ને, પણ નહીં, આપણને આ સંસ્કાર શીખવે છે રાધાદેવીના જીવનમાંથી, મુકુંદાસના જીવનમાંથી શીખવાનું છે આપણે, આ નારીઓ જે એ મુકુંદાસને રમાડતી એમાંથી શીખવાનું છે આપણે, કે તમારા ઘેરે પુત્રનો જન્મ થાય ત્યારે સૌ પ્રથમ શું બોલાવતો શીખવું જોઈએ, હે મહારાજ એવું શીખે તો બેટા, હે મહારાજ બોલ, હે સ્વામી બોલ, મુક્તાનંદ સ્વામી બોલ, ઠાકોરજી મહારાજ બોલ, પછી માતા બોલ, પછી પિતા બોલ, તો કેવા સંસ્કાર આવે ભગત, પેલા એને શીખવે ઠાકોરજી મહારાજ ઠાકોરજી મહારાજ એવું બોલો તો શીખવે, તો બોલો, પણ અંદર હોય તો આવે ને બહાર, અંદર હોય તો બહાર આવે ને, પહેલેથી જ હોય હું મારો નામનો નિશ્ચય દીકરાને કરાવી દઉં, હોય કે નહીં, મારા નામનો નિશ્ચય કરાવી દઉં, મોમ ને ડેડી, મોમ ને ડેડી, મોમ ને ડેડી, પણ નહીં, એ આપણી સંસ્કૃતિ નથી, એ આપણા લોધામ પરિવારના સંસ્કાર નથી, એ મુક્તાનંદીય પરંપરાના સંસ્કાર નથી, એ સદગુરુના આપેલા સંસ્કારો નથી, આપણા સંસ્કારો એ છે કે પરિવારમાં કોઈ પણ પુત્રનો જન્મ થાય એમના મા બાપ સૌ પ્રથમ ઠાકોરજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, સંતો આ સ્વામી, પછી માતા પછી પિતા, આવું શીખે તો એના જીવનમાં કેટલી દિવ્યતા આવે, એ છોકરાના જીવનમાં, એ છોકરાને પણ ભગવાન પ્રત્યે કેવો લગાવ દિવસે દિવસે થતો જાય, થતો જાય, એ ધ્યાન રાખવું, ધ્યાન રાખવું, ધ્યાન રાખવું, એટલે આવી રીતે નગરની નારીઓ હે ભગવાન હે માં હે તાત આવું શીખવતી, શીખવતી, અને
એ મુકુંદાસ પણ સ્ત્રીઓને હસાવતા અને અડધા અડધા અક્ષરના ઉચ્ચારથી અસ્પષ્ટ છતાં પણ મધુર વચનો બોલતા એ મુક્તરાજ. એ મુકુંદાસ પણ જ્યારે બોલે ને અડધા અડધા શબ્દ, હે ભગ હે ભગ હે મા હે તા, છોકરા કાલી ઘેલી બાલશ્રમ બોલે કેવો મને આનંદ થાય. એને આપણે બોલવાનો પ્રયત્ન કરીએ કે ના કરીએ એમ ના રહ્યો, પણ એ મુકુંદાસને બોલવાનો પ્રયત્ન કરે છે. અને મુકુંદાસ પણ એ જે તૂટેલી ફૂટેલી ભાષા બોલે છે, બધાને બહુ આનંદ થતો, બધાને બહુ આનંદ થતો. આ પ્રમાણે પ્રથમ વર્ષમાં જ એ બાલ મુકુંદાસ બોલતા ચાલતા શીખી ગયા, બોલતા ચાલતા શીખી ગયા. આ પ્રકારે બાલલીલાથી સંબોધનજનોને હર્ષ ઉપજાવનારા તેમજ ભગવાનની પ્રેરણાથી ઠાકોરજી મહારાજની પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણની ઈચ્છાથી જેમણે મનુષ્ય શરીર ધારણ કર્યું છે એવા મુકુંદાસનું પ્રથમ વર્ષ વ્યતીત થયું. પ્રથમ વર્ષ વ્યતીત થયું. અને પ્રથમ વર્ષ વ્યતીત થયું ને પછી એમનું બીજું વર્ષ પ્રારંભ થયું. બીજા વર્ષના પ્રારંભમાં આરંભમાં જ જ્યારે એમની જન્મતિથિ આવી, કેતા માક્ષર સાતમ અને તદંતરમ જે એકાદશી આવતી હતી, ત્યારે એકાદશીના દિવસે એક અબ્દપૂર્તિ નામનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શું વાર્ષિક મહોત્સવ? એક વર્ષ પૂરું થાય પછી ના આવે જન્મદિવસ નિમિત્તે કરે કે ના કરે બધે એવી રીતે, ત્યારે અબ્દપૂર્તિ જન્મનો અબ્દપૂર્તિ નામનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો એ મુકુંદાસનો. ત્યારે બધાએ દેવતાઓનું પૂજન કર્યું અને અનેકને દાન દીધા, અનેકને ભેટ સોગંદો દીધી, ગાયના દાન દીધા, વસ્ત્રના દાન દીધા. ત્યારે બધાએ બહુ એટલે બહુ આનંદ કર્યો. આવી રીતે એ બાળ મુકુંદાસનો વિધિ કરવામાં આવ્યો વાર્ષિક મહોત્સવનો, અને બીજું વર્ષ આવી રીતે પૂર્ણ થયું. અને ત્રીજા વર્ષનો આરંભ થતા એ આનંદરામ વિપ્રએ અતિ વિનય સંપન્ન તેમજ જ્ઞાન વૃદ્ધ અને વયોવૃદ્ધ પુરુષોના કરતા પણ મહાબુદ્ધિશાળી એવા પુત્ર બાળ મુકુંદાસનો ચૌલ કર્મ સંસ્કાર કરાવવામાં આવ્યો. ચૌલ કર્મ સંસ્કાર કરાવવામાં આવ્યો. ચૌલ કર્મ સંસ્કારનો વિધિ કરાવ્યો, તેમાં સૌ પ્રથમ આનંદના વિપ્રએ મંગળ સ્નાન કર્યું, પછી જે માતૃકાઓના પૂજન પૂર્વક જે નાંદી શ્રાદ્ધ આવે અને જે પુણ્ય હવાચન કર્મ આવે એ બ્રાહ્મણો પાસે કરાવ્યું. આ બધી વિધિઓ છે, આ વિધિઓ કરાવી પડે પુત્રની પાસે. પુત્રનો જન્મ થયો હોય ત્યારે બધી વિધિઓ કરવી પડે. આ વિધિઓ કરીએ ને તો જ એનામાં સંસ્કાર આવે. અત્યારે તો વિધિ કંઈ આવતું જ નથી. કંઈ વિધિ ક્યાં છે એ જ ખબર નહીં, વિધિ હોય કે ના હોય જ ખબર નહીં. પહેલાં તો ચલો એટલી બધી વિધિ ન થાય, પરંતુ જન્મ થાય દીકરાનો ત્યારે જાણ કરવી, સંતોને સદગુરુને જાણ કરી એમના દ્વારા નામાકરણ કરાવરાવું. જ્યારે સંતો આજ્ઞા કરે ત્યારે મંદિરે લાવો, મહિનો પૂરો થાય ત્યારે એને કંઠી પહેરાવી, વર્તમાન ધરાવવા, દર્શન ઠાકોરજી મહારાજના કરાવવા, ઘેરે પણ ઠાકોરજી મહારાજના દર્શન કરાવવા, ઘેરે મુક્તાન સ્વામીના દર્શન કરાવવા. ધીરે ધીરે એને એમ દ્રષ્ટિએ સવારથી ઉઠીને એવી રીતે બધું કરતા રહીએ તો એને કેવા સંસ્કાર આવે? બધા આવે કે ના આવે? હે, ઘોડિયાના પારણામાં, ઘોડિયાનું જે પારણી હોય એ પારણામાં એને ઠાકોરજી મહારાજની મૂર્તિ મેળ દીધી ઉપર સરસ, અને જોયા કરે તો કેવા એનામાં સંસ્કાર આવે? હે, પણ છોકરાને શાંત રાખવા માટે તરત જ આઈફોનનો ડબલું પકડાવી દે કે લે બેટા રમ ગેમ, મારિયો નામની ગેમ છે, રમ્યા કરે બેટા. જન્મતા વેત જ આમાં કરતો થઈ જાય, શું કરવાનું પછી? નહીં, એ આપણી સંસ્કૃતિ નથી, એ પરિવારના સંસ્કાર નથી, એ મુક્તાનંદીય પરંપરાના સંસ્કાર નથી.
નથી, એના સંસ્કાર તો એ છે કે જન્મતા વેદ ઠાકોરજી મહારાજના દર્શન કરાવવા કરાવવા, સંતો પાસે લઈ જવા, સદગુરુ પાસે નામાકરણ કરાવવું, એ સંસ્કાર છે, એ સંસ્કાર છે. એવી રીતે ચલ કર્મ સંસ્કારનો વિધિ કરાવ્યો અને બ્રાહ્મણો પાસે પુણ્ય હવાચન અને નાંદ શ્રાદ્ધ નામનું કર્મ કરવામાં આવ્યું. પછી પોતાના જે કુળ પરંપરાગત જે ધર્મને જાણતા હોય, એમની વિધિને જાણનાર જે બ્રાહ્મણો હોય, એ બ્રાહ્મણો પાસે સભ્ય નામના અગ્નિનું સ્થાપન કર્યું અને સર્વ પ્રકારના જે વિધિને જાણનાર બ્રાહ્મણના કહેવા પ્રમાણે આનંદાનુવિપ્રયે પાત્રા સાધન નામનું કર્મ કર્યું અને કર્મ કર્યા અંતર્ગત પછી એ આનંદાનુવિપ્રયે પોતાના કુળાચાર પ્રમાણે વાળંદને બોલાવી વાળંદ પાસે મુકુંદાસના માથેથી શિખાય સહિત સમગ્ર કેશ ઉતરાવ્યા. બોલો શ્રી મુકુંદાસ કી જય. એને ચૌલ કર્મ સંસ્કાર કરવામાં આવ્યા. આવી રીતે મુકુંદાસના માથેથી શિખાય સહિત સમગ્ર કેશ ઉતરાવ્યા અને ગાયોના દાન વગેરે સત્કાર્યો કર્યા. ખૂબ ઘી અને સાકર મિશ્રિત અને કેરીનો રસ વગેરે ભોજન પ્રેમથી જમાડી સેકડો બ્રાહ્મણોને તૃપ્ત કર્યા, ગામવાસીઓને તૃપ્ત કર્યા. ત્યાર પછી પોતાના સંબંધીજનોને, નગરના બીજા જનોને, અતિથિઓને પણ પ્રેમથી ભોજન કરાવ્યા. આનંદાનુવિપ્રયે સમગ્ર અમરાપુરવાસી નરનારીઓ વગેરેને જમાડવા આદિ અનેક ક્રિયાઓમાં ઓતપ્રોત મનથી જોડાયેલા રાધાદેવીને પોતાના પ્રાણપ્રિય જે મુકુંદાસ પુત્ર, એમની સંભાળ લેવાનો કોઈ અવકાશ પણ પ્રાપ્ત ન થયો. સહજ છે, આખું ગામ ઉપટી પડ્યું હોય ત્યારે અવકાશ પ્રાપ્ત ન થાય, ધ્યાન રાખવાનું. કારણ કે છોકરો જ એ મુકુંદાસને જ પણ બધા લઈ જતા હોય રમાડવા માટે, કારણ કે માતા રાધાદેવી તો બધાનું ધ્યાન રાખવામાં હતા, ભોજન જમવાની વ્યવસ્થામાં હતા, કોણ આવ્યું છે, કોણ હું સરભરા કરવાની છે એના દેખરેખમાં જ હતા. આવી રીતે એ રાધાદેવીએ અતિથિજનોની સાર સંભાળ લીધી અને એ રાધાદેવીએ મુકુંદાસને રમાડવા માટે જે કિશોર અવસ્થાવાળા બાળ સખાઓ હતા એમના હાથમાં સોંપીને અને અનેક ગામથી જે પોતાના સંબંધીઓ હતા એ સ્ત્રીઓની સાર સંભાળ રાખી અને ભોજનાદિકની વ્યવસ્થા કરાવતા હતા. આવી રીતે મુકુંદાસનો પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને ત્રણ વર્ષ પૂરા થયા. કેશ ઉતરાવ્યા અને ધીરે ધીરે એ મોટા થાય છે. એ આપણે કાલથી જોશું કે પિતા એમને કેવા કેવા સંસ્કાર આપે છે. હાથીરામ છે, જદુરામ છે, એ કેવા કેવા સંસ્કાર આપે છે, શું શું કરે છે, એ આપણે વધુ વાત આપણે કાલે દોહરાવીશું. અહીં કથાને પૂર્ણ વિરામ કરે છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.